अंकलेश्वर तालुकाना सजोदगाममां दिनेश्वर महादेवना प्रांगणमां हनुमान जन्मोत्सवनी उजवणी कराई हती। 111 हनुमान चालीसाना पाठनुं आयोजन राधाकृष्ण भजन मंडळ द्वारा करवामां आव्युं हतुं। अंकलेश्वर तालुकाना सजोद गाममां वारीनाथनी बाजूमां आवेल दिनेश्वर महादेवना प्रांगणमां हनुमान जयंतीनी उजवणी कराई हती। श्री राम भक्त हनुमानजीनो जन्मोत्सव अनुलक्षीने पूजा अर्चना तेमज महाआरती योजवामां आवी हती। आ उपरांत 111 हनुमान चालीसाना पाठनुं आयोजन राधाकृष्ण भजन मंडळ द्वारा करवामां आव्युं हतुं। त्यां प्रसिद्ध कथाकार विनोदभाई शास्त्रीए हनुमान जन्मोत्सव निमित्ते आशीर्वाद आपी भक्तोने भाव विभोर कर्या हता अने महाप्रसादीनुं पण सुंदर आयोजन करवामां आव्युं हतुं। કે આજ મારા ગામના આટલા બધા લોકો ભેગા થયા છે અને એમાંથી પણ અમારા વડીલ મોરબી અમારા પૂજ્ય કાકા એ પણ ઘણી બધી મારી કથાઓમાં એમની હાજરી હોય છે, પરંતુ અત્યારે તબિયતના રોગના દુરસ્તીના કારણે થોડા તો છતાં પણ દૂર રહી મને આશીર્વાદ આપતા રહે છે કે મારું સૌભાગ્ય છે। અમારા ડૉક્ટર કેટલીનભાઈ એ પણ ખૂબ વ્યસ્ત રહે છે, છતાં પણ આજ ગામની માટીની સુગંધ લેવા અને હનુમાનજીના ચરણોમાં પ્રણામ કરવા આવ્યા છે। આજ મને પણ આ ગામની માટી અહીંયા આગળ ખેંચી લાવી છે કે આ માટીમાં આપણે આરોગ્યા છે, આ માટીમાં આપણે રમ્યા છે અને આ અમારો દિનેશ્વર મહાદેવ અહીંયા આગળ તમે કેટલાય અભિષેકો કર્યા છે મને ખબર છે, મારો મહાદેવ જાણે છે। મારે મારી પોતાની વાત ન કરવાની હોય, પરંતુ ભગવાનના ચરણોમાં વારંવાર પ્રાર્થના કરું કે હે ભગવાન, હે હનુમાનજી મહારાજ, આજ આપનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે